હવે આપણે જોઈએ દાખલા નંબર 18. ત્યાં તમને વિધેય આપેલું છે u ગુણ્યા v ગુણ્યા w. આ વિધેયનું કોણ વિકલિત તમારે બે રીતે મેળવવાનું છે, ગુણાકારના નિયમની મદદથી અને લઘુગણકની મદદથી વિકલિત મેળવી અને તમને સાબિત કરવાનું છે જે તમને સાબિતીમાં આપેલું છે. તો ધારો કે y બરાબર u ગુણ્યા v ગુણ્યા w. તો સૌ પ્રથમ આપણે ગુણાકારના નિયમથી આપણે કરીએ, ગુણાકારનો નિયમ નો ઉપયોગ કરીએ. તો ગુણાકારના નિયમ મુજબ તમારે આનું વિકલન મેળવવું છે, એટલે કે dy બાય dx. તો dy બાય dx એટલે કોનું વિકલન મેળવવાનું છે તમારે? d બાય dx u ગુણ્યા v ગુણ્યા w. તો ગુણાકારનો નિયમ છે માટે દરેક પદ એક પદનું વિકલન, બાકી અમે એમ જ રાખો, પછી બીજા પદનું વિકલન, પછી ત્રીજા પદનું વિકલન, ક્રમશ એક એક પદનું વિકલન કરીએ, બાકીના એમ જ રહેશે. તો અહીંયા તમને જે લખેલું છે ત્રણ વખત ગુણાકારના નિયમનો ઉપયોગ થશે. પહેલા પદનું વિકલન અને આ બે એમ જ રાખવાના છે, એટલે વી અને ડબલ્યુ એમ જ, ગુણ્યા પહેલા પદનું વિકલન એટલે ડીયુ બાય ડીએક્સ, વત્તા હવે આપણે બીજા પદનું વિકલન કરવું છે જે પહેલું અને ત્રીજું પદ એટલે યુ ગુણ્યા ડબલ્યુ એમ જ રહેશે અને બીજા પદનું વિકલન એટલે ડીવી બાય ડીએક્સ વત્તા, બરાબર. હવે આપણે ડબલ્યુ નું વિકલન કરવું છે, તો પહેલું અને બીજું પદ એમ જ રાખો, યુ ગુણ્યા બી અને ત્રીજા પદનું વિકલન ડી ડબલ્યુ બાય ડી એક્સ. તો આ તમારે થયું ગુણાકારનો નિયમ. તો એકથી વધુ પદ ગુણાકારમાં હોય તો આ છે તમારો ગુણાકારનો નિયમ, એટલે ડી વાય બાય ડી એક્સ એટલે કે ડી બાય ડી એક્સ ઓ યુ ગુણ્યા વી ગુણ્યા ડબલ્યુ બરાબર શું થશે? તમારે આ કિંમત મળે છે ડીયુ બાય ડી એક્સ, વી ગુણ્યા યુ, યુ ગુણ્યા ડબલ્યુ ડીવી બાય ડી એક્સ વત્તા યુ ગુણ્યા વી ડી ડબલ્યુ બાય ડી એક્સ. હવે આ જ વિધેયનું વિકલિત લઘુગણક એટલે કે લોગ લઈને પણ તમે કરી શકો, યુ ગુણ્યા વી ગુણ્યા ડબલ્યુ. હવે આપણે લોગ લઈને કરવાનું છે, તો સૌ પ્રથમ તો બંને બાજુ શું લેશો કે લોગ લેતા લોગ બાય બરાબર લોગ યુ. તમને જાણ છે કે લોગનો નિયમ, લોગનો ગુણાકારનો લોગમાં સરવાળો, લોગ યુ વત્તા લોગ બી વત્તા લોગ ડબલ્યુ. હવે એક્સ ને સાપેક્ષ વિકલન કરતા વન બાય વાય ડીવાય બાય ડી એક્સ લોગનું વિકલિત એકના છેદમાં એક્સ, પરંતુ એક્સ નથી વાય છે, એકના છેદમાં વાય સંયોજનનો નિયમ ગુણ્યા ડીવાય બાય ડી એક્સ. અહીંયા પણ એ જ રીતે લોગનું વિકલન વન બાય યુ ડીયુ બાય ડી એક્સ વત્તા વન બાય થ્રી ડીવી બાય ડી એક્સ વત્તા વન બાય ડબલ્યુ ડી ડબલ્યુ બાય ડીએક્સ. વાયને આ બાજુ લઈ જઈએ તો શું થશે? ડીવાય બાય ડીએક્સ. વાયને આ બાજુ લઈ જાઓ છો તમે, એકના છેદમાં યુ ડીયુ બાય ડીએક્સ વત્તા એકના છેદમાં બી ડીવી બાય ડીએક્સ વત્તા એકના છેદમાં ડબલ્યુ ડી ડબલ્યુ બાય ડીએક્સ. વાયની કિંમત મૂકી દઈએ અને અંદર બધા ત્રણેય પદ સાથે આપણે તેનો ગુણાકાર કરીએ, બરાબર. આ એક રીત. બીજી રીત તમને આગળ દાખલા નંબર 16 માં સમજાવી હતી કે અહીંયા યુ વી અને ડબલ્યુ નું લસાઅ, યુ વી અને ડબલ્યુ નું લસાઅ એટલે યુ ગુણ્યા વી ગુણ્યા ડબલ્યુ થશે. તો લસાઅ લઈએ તો આ યુ સાથે યુ ઉડી જશે, વી ને ડબલ્યુ અહીંયા રહેશે, ડી ગુણ્યા ડબલ્યુ ડી યુ બાય ડી એક્સ વત્તા વી ઉડી જશે, યુ
જે તમારે બધા દાખલા નોટબુકમાં ગણી લેવાના છે.